વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. વલસાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલયથી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર થયેલા હુમલામાં હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવ્યું છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીની પરવાનગી ન હોય છતાં રેલી કાઢવામાં આવતા પોલીસ દ્વારા રેલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે પકડાવના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ કોંગી કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જઈ કલેક્ટર વલસાડને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે હુમલાખોરોને પકડી પાડવા માટે કડક સજા થાય તેવી માંગ કરી છે. આજે અમારા દક્ષિણ ગુજરાતના નેતા અને વાંસદા ધરમપુરના ધારાસભ્ય ભાઈ શ્રી આનંદભાઈ પટેલ, જે હિચકારો હુમલો થયો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા જ્યારે હુમલો થતો હોય તો આપ સમજી શકો છો કે ગામડે ગામડેના લોકો એક સમજી ગયા છે કે બીજેપી આવનારી ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાને એક એવો મેસેજ આપવા માગે છે કે અમે કોઈક જગ્યાએ ક્યાંક છે દબંગી કરતા છે અને એમને મારીને દબાવીને ધમકાવીને દબાવી દેશું, એવી જે વાત કરવાને એવો એક મેસેજ આપવા માગે છે. એ મેસેજના અમે અમારો વિરોધ છે કે ભાઈ આનંદભાઈ એક આદિવાસીના આગેવાન છે, આદિવાસીના આગેવાન છે પણ કોંગ્રેસના ધારાસભ્ય છે. અને ચોક્કસપણે અમારે કોંગ્રેસે આખા ગુજરાતમાં નક્કી કર્યું કે કોંગ્રેસનો આગેવાન મોરલાઇઝ ન થાય અને આખા ગુજરાતમાં તાકાતને જોમ સાથે લાગે એ માટે આનંદભાઈના સપોર્ટ મારીને એક આવેદનપત્ર આપીને લોકોને એક મેસેજ આપવા માંગી શકાય. આવનાર ચૂંટણીમાં સજ્જ બનો, કડક બનો, એ વાત કરવા માટે અમે આવ્યા છીએ.
પોલીસ દ્વારા જો તમને અત્યારે અટકાવવામાં આવ્યા હતા અને જપાજપી પણ થઈ હતી, તમે આપ સમજી શકો છો કે આ રાજમાં અત્યારે જે ગુનેગાર છે, જેમણે હુમલો કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમણે હુમલો કરવો છે એમને નથી પકડતા. અને નોર્મલ વાત છે કે આવેદનપત્ર આપીને એક મેસેજ આપવા માગે છે કે શાંતિ અને સલામતી જળવાય, આ માટેનો એક અમે મેસેજ આપવા માગીએ છીએ. એ મેસેજને એ લોકો બગાડીને સામાન્ય ધમાલ કરીને લોકોને દબાવવા માગે છે, ગુમરાહ કરવા માગે છે, એ વાતની પ્રતિતિ આપતી પોલીસો પરથી પણ થઈ રહી છે. પોલીસ એ સરકારના પ્યાદા છે, આપ સમજી શકો છો. સરકાર જે સૂચના કરે એમણે કરવું પડે, ને એ નાતે એ લોકો કામ કરી રહ્યા છે, એમની ફરજ એ લોકો બજાવી રહ્યા છે.